ઓફ વડોદરા। पालिका द्वारा फाड़वामां आवेला आवासना केटलाक लाभार्थीओए पैसा जमा नहीं करावता आवा लाभार्थीओने डेप्यूटी कमिश्नर अर्पित सागरे चीमकी आपी हती के एक महीनामां पैसा जमा करी दो नहीं तो मकान पाछा लई लेशो। पालिकाए विविध आवास योजना हेठळ बनावेला मकानो बुक कराव्या बाद बाकीनी रकम नहीं भरता लगभग 600 जेटला लाभार्थीओ सामे पालिकाए कार्यवाही करवानो नक्की कर्यो छे। आ लाभार्थियों पासे थी पालिकाए 40 करोड़ रुपया लेवाना बाकी निकले छे जे बाबते सुनावणी राखवामां आवी हती जेमां मात्र 43 लाभार्थियों ज उपस्थित रह्या हता। जेमने मकान जोईतुं होय तो एक महीनामां पैसा भरी दो नहीं तो मकान पाछा लईशुं तेम डेप्यूटी म्युनिसिपल कमिश्नर अर्पित सागरे स्पष्ट जणावी दीधुं हतुं। पालिकाए मुख्यमंत्री प्रधानमंत्री आवास योजना हेठळ सयाजीपुरा गोधरी पाणीनी टांकी पाछळ तांदलजा हरणी अंबे विद्यालयनी बाजूमां EWS मकानो बनाव्या हता। जे मकानोमां रहेता लाभार्थीओए हजी सुधी पैसा भर्या नथी अने जेने लईने डेप्यूटी म्युनिसिपल कमिश्नर अर्पित सागरे लाभार्थीओने स्पष्ट चीमकी उच्चारी छे। હવે અફોર્ડેબલ હાઉસિંગમાં અમારા કઈ એક જો જુદી જુદી સ્કીમ્સ હોય છે આના જ્યારે એક માસથી હું રિવ્યૂ કરું છું તો અમારા કમિશનર સાહેબને પણ ઇન્સ્ટ્રક્શન્સ હતી કે હવે આ લોકોને જો લોકોને કોઈ પણ રૂપિયા હવે ભરા નથી એમના ડ્રોમાં નામ નીકળ્યા છે કે 20%થી ઓછા કર્યું છે કે 20%થી થોડું વધારે કર્યું છે આ લોકોની હિયરિંગ કરવાની હતી તો કાલે અને આજે 3-5માં મારી હિયરિંગ હતી અને 15 દિવસના ટાઈમ પણ આપ્યા હતા આ લોકોને જેવી કે આ લોકો પાસે ટાઈમ રહેશે અને આ લોકો પ્લાનિંગ કરી લે તો કાલે ટોટલ અમે લોકોને 573 લોકોને નોટિસ આપી છે કે તમે આ ભરવાનું છે કેમ કે કઈ એક જરૂરતમંદ લોકો પણ છે અને મારી પાસે વધારે એપ્લિકેશન્સ પણ છે જેઓ એમના માગે છે ઘર તો આ માટે કાલે 53 જેટલા લોકો આવ્યા હતા મારી પાસે જેમની હિયરિંગ કરી છે એમના મોટાભાગે કઈ એક લોકોને બોલ્યા છે કે આ લોકો ભરવા તૈયાર છે અને 1-2 દિવસમાં ભરી પણ દેશે અને કઈ એકને થોડું ટાઈમ માંગ્યા છે પણ હવે કેમ કે કઈ એક સ્કીમ છે 16 ચાલે છે તો હવે આટલા વર્ષ થઈ ગયા છે અને બીજા જરૂરતમંદ લોકો પણ છે જેમને જરૂરિયાત છે અને પૈસા ભરવા પણ તૈયાર છે તો આ લોકોને હું 1 માસના ટાઈમ આપ્યા છે કે તમે લોકો ભરી દો જો જેટલી રકમ બાકી છે જેવી કે અમે લોકો એમના દસ્તાવેજ કરીને અને પછી બાકી જો પોઝેશનની પ્રક્રિયા છે આ ચાલુ કરી દેશે અને પછી ડ્રોની કામગીરી 1-7 જેટલા બાકી ઘર રહેશે અમારી પાસે અને ડ્રોની કામગીરી થશે। 600 લાભાર્થીઓ છે, ફક્ત 43 લાભાર્થીઓ આવ્યા, બાકીના ગણકારતા નથી તો કેટલી કડક કાર્યવાહી આપણા તરફથી કરવામાં આવશે? અમને ન્યૂઝપેપરમાં પણ આવ્યા છે આપ્યા હતા કે હવે 15 જૂન સુધી અમે લોકો વેઇટ કરીએ, એમને ટાઈમ આપીએ, અમે પહેલાં પણ નોટિસ આપ્યા છે તો હવે પણ હું ટાઈમ આપું છું તો 15 સુધી આ લોકો જો આવ્યા નથી એમના હું વેઇટ કરીશ કે આ લોકો આવી શકે છે ઓફિસમાં અને બોલી શકે છે અને ભરવા પણ તૈયાર હોય તો સારું, ફરી પછી આ લોકો નહીં ટર્ન થાય આમના મતલબ છે કે આ લોકો ઇન્ટરેસ્ટેડ નથી તો હું રદ કરી દઈશું, પણ જો લોકો કાલે આવ્યા છે અને આજે પણ આવશે અને વચ્ચે આવશે તો એમને હું 1 માસના ટાઈમ આપી છું કે તમે ભરી દો તો અમે રદ નહીં કરીએ અને પછી રદની કાર્યવાહી થશે 1 માસ પછી।